વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.3 ની શરૂઆત કરીએ. આજે આપણે સ્વાધ્યાય 5.3 ના દાખલા જોવાના છે. તો સ્વાધ્યાય 5.3 ની અંદર પહેલો દાખલો છે અને બીજો દાખલો, આજે આપણે બે દાખલા જોઈશું. 5.3 જોતા પહેલા આપણે અહીંયા બે સૂત્ર લખ્યા છે એની સમજ મેળવી લઈએ. समांतर श्रेणी ना प्रथम n पदोनो सरवाळो. આગળ આપણે શ્રેણીની વાત કરી, અહીંયા પદનો સરવાળાની વાત આવે છે. પ્રથમ n પદો એટલે કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એવા પદ આપ્યા ને તમને એમને કે એનો સરવાળો કરો. તો એ સરવાળો મેળવવા માટેનું સૂત્ર છે Sn. Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 ગુણ્યા d. આ શ્રેણીના પદોનો, જો શ્રેણીમાં છેલ્લું પદ આપ્યું હોય એટલે કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 એમ વત્તા વત્તા છેલ્લે 10 આપ્યા હોય, છેલ્લું પદ આપ્યું હોય, તો એના માટેનું ટૂંકું સૂત્ર છે. છેલ્લું પદ હોય તો Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l, l એટલે લાસ્ટ પદ, છેલ્લું પદ, n નું પદ જેને આપણે આગળ કહેતા હતા એ. હવે આપણે આ સૂત્રના દાખલા જોઈએ એટલે તમને આગળ વધુ ખ્યાલ આવશે. એમાં 5.3 નો પહેલો દાખલો છે. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. અહીં આપણે શ્રેણીનો સરવાળો મેળવવાનો છે. સરવાળો મેળવવા માટે અહીં આપણે શ્રેણી આપી છે. એમાં બીજો દાખલો, પહેલો દાખલો મિત્રો સેલો છે. દાખલા પહેલાનો પહેલો છે એ તમારા માટે તૈયારી માટે રાખ્યો છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે એટલે મેં બીજા દાખલા સેલા દાખલા છે એને આપણે પ્રેક્ટિસ કરશું. એટલે અહીં મેં સેલો દાખલો છે એટલે પહેલો દાખલો લીધો નથી. તો બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં -37 -33 -29 અપ ટુ 12 પદનો સરવાળો મેળવવાનો છે. તો બીજો દાખલો જો જોઈએ. બીજો દાખલો તમે શીખી અને એનો પહેલો દાખલો તમારે જાતે તૈયાર કરવાનો છે. -37 -33 -29 એમ કેટલા પદ છે? 12 પદ. મિત્રો આગળની જેમ જ તમારે પ્રથમ પદ એને એ કહેવાનું, એ બરાબર પ્રથમ પદ -37 ડી. ડી પણ આગળ મુજબ મેળવવાનો છે. ડી એ ટુ માઇનસ એ વન એટલે કે બીજું પદ ઓછા પહેલું પદ. બીજું પદ છે -33 -37. હવે અહીંયા -33 -, પ્લસ આ માઇનસ ને આ માઇનસ, પ્લસ 37 વધે ઓછે ઓછા 37 માંથી 33 જાય એટલે કેટલા વધશે મિત્રો? 4. પ્લસ 4 વધશે 37 ઓછા 33, તો આપણને ડી મળી ગયા. ત્યાર પછી ડી મળી જાય ત્યાર પછી આપણે અહીં પદ આપ્યા છે 12 પદ, એટલે પદની સંખ્યા એન બરાબર થાય 12. પદની સંખ્યા એન બરાબર થાય, રકમમાં આપણને કેટલા પદનો સરવાળો કીધો છે? 12 પદનો, એટલે એન બરાબર થાય 12. હવે સરવાળો કીધો એટલે સરવાળો માટેનું સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ સૂત્ર છે. આપણને 12 પદનો સરવાળો કીધો માટે S 12 કેટલા આવશે મિત્રો? S 12 અહીંયા 12 ભાગ્યા 2 એની જગ્યા આવશે -37 એની જગ્યા આવશે -37 એનની જગ્યા આવશે 12 ઓછા 1 ડી. ડી આપણને મળ્યા છે અહીંયા 4. આટલું આપણે રકમમાં જે એ ડી અને એન મૂક્યા સૂત્રની અંદર. અહીંયા 12 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 6. આ બેનો ગુણાકાર માઇનસ, આ બેનો ગુણાકાર 37 ગુણ્યા 2 એટલે 7 2 14 1, 3 2 6 ને 1 7 74 થાય. 37 2 74 -74 પ્લસ 12 માંથી 1 છે એટલે 11 ગુણ્યા 4. અહીંયા 6 -74 પ્લસ
11 ચોકુ 44 11 ચોકુ 44 બે નો આપણે ગુણાકાર કર્યો 11 ને 4 નો હવે બાદબાકી અહીંયા 6 વત્યો છે ઓછા 74 માંથી 44 જાય એટલે 4 માંથી 4 જાય એટલે 0 7 માંથી 4 જાય એટલે 3 અને આગળ માઈનસ માઈનસ 30 આવશે વત્યો છે ઓછા 74 માંથી 44 જાય એટલે માઈનસ 30 6 ગુણ્યા માઈનસ 30 એટલે 6 તેરી 18 એટલે માઈનસ 180 આ 12 પદનો સરવાળો મળ્યો કેટલા પદનો 12 પદનો સરવાળો મળ્યો માઈનસ 180 મિત્રો સાવ છેલું છે આગળ મુજબ a d અને n તમને ખ્યાલ છે ઈ કિંમત આપણે સૂત્રમાં મૂકવાની અને સરવાળા બાદબાકી કરીને સાદરૂપ દેવાનું a એટલે પ્રથમ પદ d એટલે બીજું પદ ઓછા પહેલું પદ n એટલે પદની સંખ્યા આપી કેટલા પદ આપ્યા છે 12 તો n બરાબર 12 જે પદ આપ્યા ઈ ઈ બધી કિંમત છે આ સૂત્રની અંદર મૂકી અને સાદરૂપ દેવાનું તો આ તો બીજો દાખલો હવે આ મુજબ તમારે પહેલો દાખલો ગણવાનો છે હવે આપણે જોઈએ ત્રીજો દાખલો એનો દાખલા પહેલાનો ત્રીજો દાખલા પહેલાનો ત્રીજો 0.6 1.7 2.8 એમ કેટલા પદ આપ્યા છે 100 પદ સુધી કેટલા પદ સુધી આપ્યું છે 100 પદ સુધી આપ્યું છે તો આગળ મુજબ પ્રથમ પદ છે આપણું a 0.6 d d થાહે a2 માઈનસ a1 એટલે a2 1.7 ઓછા 0.6 એટલે આની બાદબાકી કરીએ એટલે 1.1 આ d મળશે 1.7 ઓછા 0.6 7 માંથી 6 એટલે 1 પોઈન્ટ ના પોઈન્ટ અને 1 ઓછા 0 એટલે 1 અહીં આપણને પદ આપ્યા છે n બરાબર 100 કેટલા પદ સુધી લેવાનું છે 100 પદ સુધી લેવાનું છે હવે આપણે Sn વાળું સૂત્ર લખીએ Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઈનસ 1 ગુણ્યા d આ આપણું Sn વાળું સૂત્ર છે માટે S100 કેટલા પદ આપ્યા છે 100 પદ અહીં આવશે 100 ભાગ્યા 2 આ 2 એની જગ્યાએ 0.6 પ્લસ n ની જગ્યાએ 100 ઓછા 1 d ની જગ્યાએ 1.1 આ રીતનું મિત્રો કિંમત બધી મૂકી n ની અને d ની 100 ભાગ્યા 2 એટલે કેટલા થાય 50 100 ભાગ્યા 2 એટલે અહીં આવશે 50 100 ભાગ્યા 2 એટલે 50 અહીંયા હવે આ પોઈન્ટ ને ભૂલી જાઓ 6 ગુણ્યા 2 એટલે 6 2 કેટલા થાય 12 6 2 12 2 ગુણ્યા 6 એટલે 12 થાય હવે 0.6 છે પોઈન્ટ પછી એક આકડો લઈ પોઈન્ટ મૂકી દો એટલે 1.2 વત્તા અહીંયા 99 ગુણ્યા 1.1 હવે 50 આ 1.2 99 ગુણ્યા 11 તો તમારે આ રીતનો ગુણાકાર કરવાનો 99 ગુણ્યા 11 0 9 9 9 1 9 9 9 9 ને 8 9 ને 9 18 1 કેટલા આવ્યા 10 89 અહીંયા પોઈન્ટ છે એક આંકડા પછી પોઈન્ટ છે તો અહીં પોઈન્ટ મૂકો એક આંકડા પછી તો આ રીતનો પોઈન્ટ થાય એટલે આ બેનો ગુણાકાર થાય વત્તા આ બેનો ગુણાકાર થાય 10 પોઈન્ટ સોરી 108.9 99 ગુણ્યા 1.1 આપણે 11 ગુણાકાર કરીએ એટલે આટલો જવાબ આવે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો પોઈન્ટ અહીં મૂકી દેવાનો એટલે 99 ગુણ્યા 1.1 એનો ગુણાકાર થાય 108.9 હવે એમાં આપણે કેટલા ઉમેરવાનું છે 1.2 તો અહીં 1.2 ઉમેરી દઈએ આમ
આ 1.2 નો 2 નો આ સરવાળો કરવાનો છે એટલે 1.2 ઉમેર્યા પોઈન્ટ નીચે પોઈન્ટ આકડા નીચે આકડો 9 ને 2 11 1 8 ને 2 10 ની શૂન વધી પડી 1 1 1 અને અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ તો 50 આ બેનો ટોટલ થયો 110.1 અને 50 ગુણ્યા તમારે 110.1 કરવાનું 110.1 એટલે એનો ગુણાકાર કરશો એટલે 5505 આ એનો ગુણાકાર આવશે કેનો ગુણાકાર 110.1 ગુણ્યા 50 એટલે એનો જવાબ થાય 5505 આ આપણે 100 મુ પદ મળી ગયું તો અહીં આપણે પ્રશ્ન પૂછ્યો છે કે 0.6 1.7 2.8 ના 100 પદ સુધીનો સરવાળો કરો એટલે આપણે પ્રથમ પદ લખ્યું a d મેળવો બીજું પદ ઓછા પહેલું પદ 100 પદ આપેલ n આ બધી કિંમત મૂકી અને સાદરૂપ દીધું એટલે જવાબ મેળવો 5505 અથવા બીજું રીતે બોલો તો 5505 આ થયો 1 થી 100 પદનો સરવાળો અહીં જે આપણે રકમ આપી તેનો ત્યાર પછી આપણે માં ચોથો દાખલો જોઈએ દાખલા પહેલાનો ચોથો એની અંદર પૂછે 1 ના છેદમાં 15 1 ના છેદમાં 12 1 ના છેદમાં 10 એમ 11 પદ 11 પદ સુધી કેટલા પદ સુધી એ પૂછે 11 તો તમને બધાને ખ્યાલ છે પ્રથમ પદ a બરાબર 1 ના છેદમાં 15 d બરાબર a2 ઓછા A1 1 ના છેદમાં 12 ઓછા 1 ના છેદમાં 15 હવે મિત્રો આનું સાદરૂપ તો તમારે પહેલા 12 અને 15 નો લસાઅ લેવો પડે આ રીતનો તમને એ શીખવાડું 12 અને 15 નો 12 અને 15 નો લસાઅ લેવાનો આનું સાદરૂપ કેમ દેવું બીજું પદ ઓછા પહેલું પદ 12 અને 15 નો લસાઅ લ્યો એટલે 2 ભાગ્યા કોલે 6 અહીંયા 15 હજી 2 એટલે 3 આ 15 આ રીતના તમે લસા મેળવતા શીખી ગયા છો પાંચમા છઠ્ઠા ધોરણમાં 3 × 3 3 × 5 15 અને 5 × 5 હવે આનો ગુણાકાર કરીએ આનો ગુણાકાર કરો 2 2 4 4 3 12 12 5 60 એટલે આનો લસા થાય 60 આ રીતનો લસા લેવાનો તમે આગળ શીખી ગયા છો એ મુજબ 2 2 4 4 3 12 12 5 60 હવે અહીંયા 60 કરવા હોય 12 ને તો મારે કેટલા ગુણો પડે 5 વડે 12 5 60 એટલે 5 વડે ગણો તો ઉપર 5 વડે 5 × 5 અહીંયા 60 કરવા હોય 15 છે એની જગ્યાએ 60 કરવા હોય તો કેટલા વડે ગુણો પડે 15 × 60 તો ઉપર 4 વડે 4 એટલે 5 માંથી 4 એટલે 1 ના છેદમાં 60 આ મળે આપણે ડી ત્યાર પછી 11 પદ આપેલ n બરાબર 11 n બરાબર 11 હવે Sn વાળું સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d આ સૂત્ર છે આમાં આપણે બધી કિંમત મૂકવાની 11 મુ પદ આપ્યું છે એટલે n ની જગ્યાએ 11 11 ભાગ્યા 2 n ની જગ્યાએ 11 2 a ની કિંમત આપી છે 1 ના છેદમાં 15 એટલે અહીંયા આ કિંમત મૂકી આ 11 આ 2 એની કિંમત લખી અહીંયા આવશે d ની સોરી n ની જગ્યાએ 11 ઓછા 1 અને d ની કિંમત મળી 1 ના છેદમાં 60 આપણે બધી કિંમત મૂકી ત્યાર પછી અહીંયા 11 ના છેદમાં 2 એમાં છેદ ઉડશે નહીં આગળના દાખલામાં છેદ ઉડી જતા એટલે આપણે ઉડાડ્યા આ 2 નો ગુણાકાર કરો 2 ગુણ્યા 1 ના છેદમાં 15 તો ઉપર અંશનો અંશ ને ગુણાકાર 2 એકુ 2 એટલે અહીંયા થાય 2 ના છેદમાં 15 2 ગુણ્યા 1 ના છેદમાં 15 એટલે 2 એકુ 2 નીચે 15 એમનું અહીંયા 11 માંથી 1 જેટલે 10 અને 1 ના છેદમાં અહીંયા 60 અહીંયા છેદ ઉડશે 10 અને નીચે છે
60 એટલે 10 6 60 આપણે આમ છેદ ઉડાડી નાખીએ 10 ગુણ્યા 6 એટલે 10 10 ઉડ્યા અહીંયા વધ્યું 11 ના છેદમાં 2 આ 2 ના છેદમાં 15 આ 10 10 ઉડ્યા એટલે 1 ના છેદમાં 6 અહીંયા લખીએ આપણે 11 ના છેદમાં 2 અ 15 અને 6 એનો લસા ફરીથી લઈ લઈએ અહીંયા આપણે લઈ લઈએ 15 અને 6 2 એ ભાગ 2 ના પડા 15 ને 2 તેરી 6 3 3 5 15 3 એકુ 3 5 એકુ 5 આ રીતનો લસા થાય તો 2 તેરી 6 6 5 30 તો 15 અને 6 નો લસા કેટલો આવશે 30 હવે 15 માં 30 કરવો હોય 15 ને કેટલા વડે ગુણી 30 થાય તો 15 2 30 એટલે અહીં 2 વડે ગુણી તો ઉપર કેટલા વડે ગુણવાના 2 વડે 2 2 4 આ મિત્રો અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી તમે 7 માં 8 માં ધોરણમાં શીખી ગયા છો હવે અહીંયા 15 2 30 એટલે ઉપર 2 વડે ગુણો 2 2 4 અહીંયા કેટલા છે 6 6 ને કેટલા વડે ગુણીએ 30 થાય તો કે 5 વડે 6 5 30 તો ઉપર 5 વડે ગુણો એટલે 5 એકુ 5 11 ના છેદમાં 2 અહીંયા સરવાળો થાય 9 ના છેદમાં 30 9 ના છેદમાં 30 4 વત્તા 5 એટલે 9 9 ના છેદમાં 30 હજી છેદ ઉડશે 10 તેરી 30 અને 3 3 9 આ 3 3 ઉડ્યા જે વૈધું લખીએ 11 ના છેદમાં 2 અને વૈધું 3 ના છેદમાં 10 હવે છેદ ઉડતા નથી હવે ગુણાકાર કરીએ 11 તેરી 33 અને 10 2 20 આ આપણને મળ્યો 11 પદનો સરવાળો 33 ના છેદમાં 20 તો મિત્રો આ અપૂર્ણાંકવાળો દાખલો હતો એટલે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી થોડાક અઘરા પડે પણ બહુ સહેલું છે તમે જોઈ શકો એ બરાબર પ્રથમ પદ ડી આપણે મેળવો ત્યાં લસા મેળવી 60 લસા આવ્યો અને પછી આપણે એનું સાદરૂપ દીધું બાકી કિંમત મૂકી અને સાદરૂપ દીધું હવે આપણે જોઈએ દાખલો બીજો હવે મિત્રો અહીંયા દાખલા પહેલાનો બીજો ત્રીજો અને ચોથો પૂરો કર્યો પહેલો તમને પ્રેક્ટિસમાં આપ્યો છે હવે આપણે દાખલો બીજો જોઈએ સ્વાધ્યાય 5.3 નો મેઇન દાખલો બીજો હવે દાખલા બીજાની અંદર પહેલો દાખલો છે તો રકમ એવું કહે છે નીચેના સરવાળા શોધો નીચેના તમારે સરવાળા શોધવાના છે એમાં પહેલી રકમ છે 7 વત્તા 10 પૂર્ણાંક એક દુત્યાંશ વત્તા 14 એમ છેલ્લું પદ આપ્યું છે પ્લસ કરીને 84 હા મિત્રો આગળ દાખલા જોઈએ ને એમાં એવું લખ્યું હતું આ પદ વત્તા આ પદ ને પછી લખ્યું હતું 11 પદ સુધી 12 પદ સુધી 14 પદ સુધી 15 પદ સુધી એવું લખ્યું હતું પણ અહીંયા એવું નથી લખ્યું અહીંયા 7 વત્તા 10 ના છેદમાં 10 પૂર્ણાંક એક દુત્યાંશ વત્તા 14 વત્તા વત્તા 84 આવું લખ્યું છે તમે રકમ જો બેની તો અહીંયા લખ્યું 12 પદ સુધી અહીંયા 100 પદ સુધી લખ્યું હતું અહીંયા 11 પદ સુધી આમાં એવું નથી લખ્યું એનો અર્થ એવો થઈ ગયો અહીંથી પદ લઈ અને અહીંયા સુધી સરવાળો આપ્યો છે આનો અંદર પહેલું પદ છે અને આ છેલ્લું પદ છે એટલે મેં સૂત્ર લખ્યું હતું છેલ્લા પદવાળાનું એસએન બરાબર એલના છેદમાં એનના છેદમાં 2 વત્તા એ વત્તા સોરી ફરીથી બોલું એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એલ તો આ હતું લાસ્ટ પદનું સૂત્ર એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એલ તો આ હતું લાસ્ટ પદનું સૂત્ર એનો આપણે ઉપયોગ કરીશું કારણ કે છેલ્લું પદ આપ્યું છે જો 11 પદ 12 પદ એવું આપ્યું તો પહેલું સૂત્ર અને છેલ્લું પદ આપ્યું તો આ સૂત્ર હવે આપણે પ્રથમ એ બરાબર લખીએ 7 ડી મેળવીએ તો એ ટુ ઓછા એ વન એ ટુ એટલે બીજું પદ તો 10 પૂર્ણાંક એક દુત્યાંશ ઓછા 7 આને આપણે મિશ્રમાંથી સાદરૂપ દઈએ તો સાદરૂપ આ પ્રમાણે થાય 10 2 20
दस दू वीस वीस ने एक एकवीस ना छेद में बे ओछा सात बे लसा बे लसा अँ आप एकवीस ना छेद में बे छे एटले गुणवा नहीं पड़े आना छेद में बे छे एटले गुणवा नहीं पड़े आना छेद में बे नथी एटले बे वडे गुणो एटले सात दू चौद एटले एकवीस मांथी चौद बाद करी एटले सात ना छेद में बे आ मळ्यो आपणने डी बराबर सात ना छेद में बे हवे लास्ट पद एल बराबर चौर्यासी मित्रों अहीं आपणी पासे एन नथी आ एन नथी अहीं आगला दाखला में बार पद सुधी कीधुं एन बराबर बार सौ पद सुधी कीधुं तो एन बराबर सौ पण अहीं आपणने केटला पद सुधी आप्युं ए खबर नथी बीजा शब्द में आने तमे लास्ट पद कही शको बीजू केवुं तमे आगळ तमने शीखवाडतो अने एनमुं पद पण कही शकीए चौर्यासी बराबर आना बे नाम छे एक लास्ट पदे कही शको अने एनमुं पद कही शको एनमुं पद छे चौर्यासी हवे आपणे आगळ जे शीखाता दाखला स्वाध्याय 5.2 में ई मुजब पहेला आपणे एनमुं पद आप्युं छे एटले एन मेळवीए ए एन वाळुं सूत्र ए एन बराबर ए प्लस एन माइनस वन गुणा डी आ सूत्रनो उपयोग करीए आना परथी आपणे एन मळशे एन मेळ्या पछी आपणे एनो सरवाळो मेळवशुं तो माटे एनमुं पद आप्युं चौर्यासी एनी जग्याए सात एन माइनस वन एमनुं डी मेळ्या सातना छेदमां बे प्लस सात छे आ बाजू लई लो एटले माइनस थाय चौर्यासी माइनस सात बराबर एन माइनस वन गुणा सातना छेदमां बे आ रीतनुं हवे चौर्यासीमांथी सात बाद करवाना एटले पहेला चार काढो एटले एसी एसी मां पाछा त्रण काढीए एटले सित्तोतेर चौर्यासीमांथी सात बाद करे एटले सित्तोतेर बराबर एन माइनस वन गुणा सातना छेदमां बे आ बे भांगाकर्म छे गुणाकर्म सात गुणाकर्म नीचे भांगाकर्म आ भांगाकर्म छे गुणाकर्म आ गुणाकर छे नीचे भांगाकर्म आवशे एटले आवुं थाय सित्तोतेर गुणा बे आ बे भांगाकर्म गुणाकर्म आ सात नीचे आवशे सात एन माइनस वन अहीं अगियार सत्ता सित्तोतेर छेद उड़ाड़ो एटले अगियार सत्ता सित्तोतेर आपणे अहीं लखीए अगियार सत्ता सित्तोतेर छेद उड़ाड़ा अगियार गुणा सात आ सात ने आ सात नीचे उड़ाड़ो अगियार दू बावीस अँ वे एन माइनस वन बराबर अगियार दू बावीस अगियार दू बावीस माटे आने पहली बाजू जवा दे एन बराबर बावीस वत्ता एक ओछा एक से ओली बाजू है माटे बावीस में एक नाखी लगला थाय त्रेवीस एन मड़ी गया अपने त्रेवीस हवे एन त्रेवीस मिली जाए पछी आपणे सरवाळो गोतवानो छे एटले एस एन वाळुं सूत्र एस एन बराबर एनना छेदमां बे काउंसमां टू ए एन माइनस वन गुणा डी आ सूत्र छे आम आपणे बधी किंमत मूकीए अहीं एननी जग्याए मेळ्या त्रेवीस नीचे बे आ टू ए आपणું प्रथम पद छे सात આ એનની જગ્યાએ મળ્યા ત્રેવીસ ઓછા એક અને ડી મળ્યા હતા આપણને સાતના છેદમાં બે આ કિંમત મૂકી હવે સાદરૂપ દઈએ ત્રેવીસના છેદમાં બે અને સાત દુ ચૌદ સાત દુ ચૌદ અહીંયા ત્રેવીસમાંથી એક જ એટલે બાવીસ સાતના છેદમાં બે મિત્ર અહીં છેદ ઉડશે અહીંયા બાવીસ અને ગુણ્યા સાતના છેદમાં બેનો ગુણાકાર કરીએ એટલે અગિયાર દુ બાવીસ તો અગિયાર દુ બાવીસ છે એમાંથી બે બે ઉડાડા જે વધ્યું એ આપણે લખીએ ત્રેવીસના છેદમાં બે અહીંયા ચૌદ વત્તા અગિયાર ગુણ્યા સાત અગિયાર દુ બાવીસમાં બગડો ઉડી ગયો એટલે અગિયાર ગુણ્યા સાત અગિયાર સત્તા સિત્તોતેર ત્રેવીસના છેદમાં બે આ બેનો ટોટલ કરીએ સાત ને ચાર અગિયાર એક વધી પડી એક એક ને એક બે બે ને સાત નવ એકાણું મિત્રો તમારે એકાણું ગુણ્યા ત્રેવીસ કરવાના એકાણું ગુણ્યા ત્રેવીસ આ બેનો ગુણાકાર થાય નીચે બે એમનું રહેવા દે છેદમાં ત્રેવીસ ગુણ્યા એકાણું ત્રેવીસ ગુણ્યા એકાણું કરીએ એટલે આપણને મળશે બે હજાર
3 છેદમાં 2 આ 2003 કોનો ગુણાકાર છે 23 ગુણ્યા 91 એનો ગુણાકાર કરશો એટલે 2003 આવશે અને છેદમાં 2 ના 2 આ તો આપણે 23 પદનો સરવાળો એ 7 10 ના છેદમાં 2 અને છેલ્લું પદ આપ્યું હતું 84 એટલે આને પહેલા પદને 1 કીધું પછી d મેળવા અને લાસ્ટ પદ કીધું અથવા એને n મુ પદ પણ કહી શકો પહેલા n ગોતવાના n મળી જાય પછી sn વાળા સૂત્રમાં કિંમત મૂકવાની એટલે આપણે પદનો સરવાળો મળશે